आव्याक्षरधामथी अवनीमा ऐश्वर्य मुक्तो लई शोभे अक्षर साथ सुंदर छवि लावण्य तेजो मई करता दिव्य सदा रहे प्रगट जे साकार सर्वोपरि सहजानंद कृपाणु ने नित नमु सर्वावतारी हरि शोभो साधु गुणे सदा सरडने जगते अनासक्त छो शास्त्री जी गुरु योगी जी उभयनी कृपा तणु पात्र छो धारी धर्म धुरा समुद्र सरखा गंभीर ज्ञाने जछो नारायण स्वरूप दास गुणिने स्नेहे जवंदु अहो श्री स्वामी नारायण भगवान नी जय अक्षर पुरुषोत्तम महाराज नी जय गुणातीतानंद स्वामी महाराज नी जय भगत जी महाराज नी जय शास्त्री जी महाराज नी जय योगी जी महाराज नी जय प्रमुख स्वामी महाराज नी जय दिल्ली अक्षरधाम महोत्सव नी जय। अपने पारायण में अत्यारे बात चाले छे कि गुणातीतानंद स्वामी एम कहू कि भगवान तो 30 वर्ष सत्संग में रहा ने हवे साधु रूपे 10-20 पेढ़ी रहेशे। एटले अक्षर ब्रह्म गुणातीत सत्पुरुष द्वारा महाराज प्रगट छे એ વાત આપણે સમજીએ છીએ। એમાં જેવું શ્રીજી મહારાજનું વ્યક્તિત્વ હતું એવું આજે પ્રમુખ સ્વામી મહારાજનું વ્યક્તિત્વ આપણને દેખાય છે। મહારાજના જીવનમાં જે જે ગુણોના દર્શન આપણને થતા અને થાય છે એવા જ ગુણોનું દર્શન આપણને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં પણ થાય છે। જેવા શ્રીજી મહારાજથી કાર્યો થતા એવા આજે પ્રમુખ સ્વામી મહારાજથી પણ થાય છે। જેવું શ્રીજી મહારાજનું ઐશ્વર્ય પ્રતાપ સામર્થ્ય હતું એટલું જ ઐશ્વર્ય પ્રતાપ અને સામર્થ્ય આજે આપણને પ્રમુખ સ્વામી મહારાજનું દેખાય છે। એટલે એ રીતે ભગવાન સ્વામિનારાયણ અને આપણા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજમાં ઘણી બધી સામ્યતા રહેલી છે એ વિષયક વાતો આપણે થોડા દિવસોથી સમજીએ છીએ। એમાં મહારાજના જીવનના અનંત ગુણો એવા જ સ્વામીમાં જે છે એ પ્રસંગો દ્વારા આપણે થોડા દિવસથી સમજીએ છીએ। ગઈકાલે આપણે સમજેલા કે શ્રીજી મહારાજે પોતે જબરદસ્ત આ સંકલ્પો આ સંપ્રદાય માટે કરેલા છે, સાથે સાથે પૂર્ણ આત્મવિશ્વાસ સાથે પોતે કાર્ય કરતા એમ પ્રમુખ સ્વામી મહારાજે પણ આ સંસ્થાના સંપ્રદાય માટે ઘણા બધા એવા બઢિયા સંકલ્પો કરેલા છે અને પૂર્ણ આત્મવિશ્વાસ સાથે પ્રમુખ સ્વામી મહારાજ કાર્ય કરે છે। પછી એ વાત આપણે જોયેલી કે એક લૌકિક દ્રષ્ટિએ શ્રીજી મહારાજ જેવા બુદ્ધિશાળી હતા એવા આજે પ્રમુખ સ્વામી મહારાજ પણ લૌકિક દ્રષ્ટિએ અત્યંત બુદ્ધિશાળી છે એ વાત પણ આપણે ગઈકાલે સમજેલા। ત્રીજી વાત એ સમજેલા કે આટલું બધું છે છતાં મહારાજ અને સ્વામીને કોઈ દિવસ ક્યાંય અપેક્ષા નથી, કોઈ વ્યક્તિ પાસેથી અથવા તો કોઈ અનુકૂળ સંજોગો બંધ બેસતા બની જાય અને સંપ્રદાયને મોટી પુષ્ટિ મળી જાય એવી અપેક્ષા શ્રીજી મહારાજને પણ કદાપી નથી અને આજે પ્રમુખ સ્વામી મહારાજને પણ એવી કોઈ અપેક્ષા નથી। કેવળ એક પોતાના બાહુબળ એટલે કે પોતાનો પરિશ્રમ અને પોતાના ગુરુ અને ઈષ્ટદેવના આશીર્વાદ અને કૃપાથી જ પોતે આ સંપ્રદાય ચલાવે છે। એટલે આવી રીતે એ બધી વાતો આપણે ગઈકાલે સમજતા હતા અને છતાં એકદમ આનંદમાં સ્વામીશ્રી રહી શકે છે જેવા શ્રીજી મહારાજ નિખાલસ હતા એવા પ્રમુખ સ્વામી મહારાજ પણ નિખાલસ છે એ પણ વાત આપણે ગઈકાલે સમજેલા। આગળ ઉપર આજે જેવા શ્રીજી મહારાજને જીવ પ્રાણી માત્ર પર દયા હતી, દરેકનું પોતે એક કૃપા દ્રષ્ટિએ કરીને કલ્યાણ કરતા એમ પ્રમુખ સ્વામી મહારાજને પણ જીવ પ્રાણી માત્ર ઉપર અત્યંત દયા રહે છે, અત્યંત કૃપા રહે છે અને એ કૃપા દ્રષ્ટિએ કરીને
સર્વ પ્રકારનું શ્રેય એ જીવ પ્રાણી માત્રનું કરતા હોય છે. એમને કોઈના પ્રત્યે ઊંચ નીચનો ભાવ નથી, કોઈના પ્રત્યે ગરીબ તવંગરનો ભાવ નથી. એમના હૃદયમાં તો સર્વ માટે સરખું જ સ્થાન છે. તો આ વિશેષતા મહારાજની હતી અને આજે પ્રમુખ સ્વામી મહારાજની પણ એ વિશેષતા આપણને જણાય છે. શ્રીજી મહારાજ એક વખત કચ્છ પ્રદેશમાં વિચરણ કરતા માંડવી ગામે પધારેલા અને ત્યાં વહેલી સવારે મહારાજ ત્યાં ઓસરીએ બેસીને દાંતણ કરતા હતા. તે વખતે એ ઓસરીની સામે જ એક ઊંટવાળો રહેતો હતો, એટલે કે 2 કે 3 ઊંટ એની પાસે હતા અને ઊંટ પછી મજૂરીએ ચલાવે ને એ રીતેનું રોજગાર ચાલતો. એટલે માલની હેરાફેરી કરવાની હોય કોઈ શેઠિયાઓને કે ઘર વખરીની, એમાં એ પોતે ઊંટ ભાડે આપે અને એ ઊંટ એમાંથી એની કમાણી થાય. તો મહારાજ ત્યાં દાંતણ કરતા હતા, સામે એક ઊંટ ઊભેલો. એ ઊંટને મહારાજ આમ જોયો, એનો હાવભાવ, એનો ચહેરો ને એની આંખો જોઈ એટલે મહારાજને એવો ખ્યાલ આવ્યો કે ઊંટ તો ભૂખ્યો છે, એને બહુ જ ભૂખ લાગે છે. એમ મહારાજ સમજ્યા ને પેલો ઊંટવાળો જરા આમ બહાર દેખાણો, એટલે મહારાજે એને બોલાવ્યો અને મહારાજે બોલાવીને કહ્યું કે આ તારો ઊંટ છે એ ભૂખ્યો લાગે છે. તો કે તમારી વાત સાચી છે, ગઈકાલે બપોર અને રાત્રે હું એને કંઈ ખાવા આપી શક્યો નથી એટલે ખરેખરો ભૂખ્યો છે. અને પછી મહારાજે ત્યાં દાંતણ પૂરું કરી લીધું, મહારાજે એમને ઊભા રાખ્યા ત્યાં. અંદર જઈને સંતોને વાત કરી કે ગઈકાલે સાંજે તમે જોડી માગી, તે જોડીમાં કંઈ વધ્યું છે જમવાનું? ત્યારે સંતોએ કહ્યું કે ગઈકાલે અમને 1-2 ઠેકાણેથી લાડુ મળેલા, પણ રાત્રે તો હળવો ખોરાક લીધેલો એટલે લાડુ બધા એમ જ પડ્યા છે. મહારાજ કે કેટલા સંતો જોડી માંગવા ગયેલા? ત્યારે સંતોએ વાત કરી કે 8-10 સંતો હતા. મહારાજ કે બધાના જોડીમાં ત્યાં લાડુ અને અન્ય ખોરાક છે? ત્યારે વાત કરી કે હા મહારાજ. મહારાજ કે એમ કરો, તમારી બધી જોડીઓમાંથી જે કંઈ પદાર્થ હોય એ બધું લાવો અને આપણે આ ઊંટને જમાડીએ. એમ કહીને શ્રીજી મહારાજે બધું જ મંગાવડાવ્યું અને મહારાજે પછી એ ઊંટને બધું લાડુ જમાડ્યા. ઊંટના નસીબમાં લાડુ, અને એ પાછા કોના હાથના? મહારાજના, પૂર્ણ પુરુષોત્તમ નારાયણના હાથના. પણ મહારાજે સંતોની જોડીમાંથી લાડુ કાઢીને ઊંટને જમાડ્યા. તો કેટલી બધી એક દયા, કેટલી બધી કરુણા એ મહારાજના અંતરમાં જીવ પ્રાણી માત્ર માટે હતી, એવી જ દયા અને કરુણા આજે પ્રમુખ સ્વામી મહારાજના અંતરમાં પણ જીવ પ્રાણી માત્ર માટે છે. 1987માં જ્યારે જબરજસ્ત દુષ્કાળ ગુજરાતમાં પડેલો, સ્વામીશ્રી એક પ્રસંગે ત્યાં ગોંડલમાં હતા અને સ્વામીને એમ થયું કે આપણે પણ કેટલ કેમ્પની શરૂઆત કરીએ. સરકારે પણ ઘણા બધા કેટલ કેમ્પ ખોલેલા, અન્ય સંસ્થાઓએ પણ ખોલેલા. સ્વામીશ્રીને પણ મનમાં ઈચ્છા થઈ કે આપણે પણ આ કેટલ કેમ્પ ખોલીએ અને મૂંગા પશુઓ અત્યારે બિચારા મરે છે એ તરસ્યા ને ભૂખ્યા, તો આપણે બધાને બચાવીએ. અને એવો સ્વામીશ્રીને સંકલ્પ થયો, એટલે સ્વામીશ્રીને એમ થયું કે પહેલાં આપણે કોઈ કેટલ કેમ્પ કોઈએ કર્યો હોય તો જોઈ આવીએ કેવી રીતની વ્યવસ્થા એ લોકો કરતા હોય છે, તો આપણને જરા અંદાજ આવે, ખ્યાલ આવે. એમ સમજીને સ્વામીશ્રીએ નિર્ણય લીધો. જ્ઞાની સ્વામીને કહ્યું કે આપણે પડદરી પાસે, એટલે વાંકાનેરથી ઉપર પડદરી પાસે ત્યાં કેટલ કેમ્પ ચાલે છે, તો ત્યાં આપણે જોવા માટે જવું છે. એટલે ગોંડલના કોઠારી સ્વામી છે જ્ઞાની સ્વામી, પછી રાજકોટના કોઠારી યોગી સ્વરૂપ સ્વામી, એ બંને સંતોને સ્વામી કીધું કે તમે સાથે ચાલો. એટલે બધા સ્વામી અને સંતો બધા ત્યાં ગયા અને ત્યાં એ કેટલ કેમ્પ સ્વામીશ્રીએ જોયો. સ્વામીને ગમ્યું અને સ્વામીને એમ થયું કે આપણે પણ કેટલ કેમ્પ કરવો છે. પણ જ્યાં સ્વામી ત્યાં કેટલ કેમ્પમાં પ્રવેશ્યા એટલે બધા જ આ મૂંગા પશુઓ ઢોર બધા સ્વામીને વીંટળાઈ વળ્યા, એકદમ નજીક આવી ગયા, આમ દોડી ગયા. સ્વામીને પણ બહુ આશ્ચર્ય થયું. એમને વ્યવસ્થાપકોને પૂછ્યું ત્યારે એમણે કહ્યું કે સ્વામી, આ તો બધા ભૂખ્યા હોય છે અને આખા દિવસમાં એના ખોરાક કરતાં માંડ આપણે એને અડધું આપી શકીએ છીએ, એટલે કોઈ બહારથી આવા મહેમાન આવે તો એ લોકોને પણ, એટલે કે મૂંગા ઢોરને પણ આશા બંધાઈ જાય છે કે મારી માટે કંઈક ખાવાનું લઈને આવ્યા હશે. આટલી વાત સાંભળી અને સ્વામી એકદમ ઇમોશનલ થઈ ગયા, એકદમ ગળગળા થઈ ગયા. સ્વામીના આંખમાં આંસુ આવી ગયા. સ્વામીને એમ થયું કે આપણે કરવું જ જોઈએ આ લોકો માટે. આ લોકોએ આખા જીવનકાળ દરમિયાન એ દૂધ આપીને આપણને પોષ્યા છે, તો આ પ્રસંગે આપણે એમને સાચવવા જોઈએ. અને એમાં પણ
એક વાછડું હતું એ તો એકદમ સ્વામીની પાછળ પાછળ જ ફર્યા કરે, એની આંખમાં પણ ઘણા બધા આંસુ હતા. વારાઘડીએ સ્વામી એની સામે જોયો અને સ્વામી આમ ઇમોશનલ થઈ જતા. પછી ત્યાંથી વધાઈ લઈને સ્વામી પાછા આવ્યા. ત્યાં આવીને સ્વામીએ કેટલ કેમ્પ કરવાનો નિર્ણય તો જાહેર કર્યો, પણ જ્ઞાની સ્વામીને બોલાવીને કહ્યું કે તાત્કાલિક તમે બધી વ્યવસ્થા શરૂ કરો, અને ત્યાં રાજકોટ પાછો ફોન જોડાવી અને યોગી સ્વરૂપ સ્વામીને વાત કરી કે તાત્કાલિક ત્યાં કેટલ કેમ્પમાં 2 ખટારા ઘાસ મોકલી આપો. અને ફોન ઉપર બોલ્યા સ્વામી કે પેલું જે વાછરડું હતું એની આંખમાં જે આંસુ હતા એ હું જોઈ ના શક્યો. સ્વામી કે એ આંસુ હું જોઈ ના શક્યો, એટલું બધું ભૂખ્યું હશે, આપણે એને જમાડીએ. એમ કહીને સ્વામીએ 2 ટ્રક ઘાસ તો તાત્કાલિક ત્યાં એ કેટલ કેમ્પમાં મોકલી જ આપ્યા. તો મહારાજને પણ એવી રીતે જીવ પ્રાણી માત્ર ઉપર કરુણા રહેતી, એમ પ્રમુખ સ્વામી મહારાજને પણ જીવ પ્રાણી માત્ર ઉપર કરુણા છે, આ એમના વ્યક્તિત્વમાં સામ્યતા છે. એટલે મહારાજ એમના દ્વારા પ્રગટ છે એ આવા બધા અનેક ગુણોની સામ્યતા પરથી આપણને પ્રતીતિ આવે. અને આ તો પશુની વાત થઈ, પણ જીવ પ્રાણી માત્ર ઉપર, દરેક વ્યક્તિ ઉપર પણ આટલો જ પ્રેમ અને આટલી જ કરુણા એ શ્રીજી મહારાજને અને પ્રમુખ સ્વામી મહારાજને છે. મહારાજ ત્યાં એક વખત પંચાળામાં બિરાજમાન હતા અને ત્યાં ઘણા વખત સુધી રહ્યા. અને સંતો હરિભક્તોને ખૂબ રાસનું, પોતાની મૂર્તિનું ખૂબ સુખ આપેલું. મહારાજ બધાને જમાડતા હતા તે વખતે ત્યાં નદીના વોખડાને પેલે પાર ત્યાં બધા પેલા જે દુબળા લોકો હોય પછાત જ્ઞાતિના એ બધા ત્યાં દૂર ઊભેલા. ત્યારે મહારાજે કહ્યું કે આપણે તો ગામ ધુમાળા બંધ છે ને બધાને જમાડીએ છીએ, તો એ લોકોને પણ બોલાવો. ત્યારે આ લોકોએ કહ્યું કે સ્વામી, એટલે કે મહારાજ, એ બધા તો પછાત જ્ઞાતિના છે, એ તો અમારી, અમે તો એની સાથે ભળીએ પણ નહીં, અને બોલાવશો તો એ લોકો નજીક આવશે પણ નહીં, એટલે પછી છેલ્લે વધ્યું ઘટ્યું હશે તો આપણે એને જમાડશું. ત્યારે મહારાજ કે જુઓ, હું સહજાનંદ રૂપી સૂર્ય પ્રગટ થયો છું, અને આ સૂર્ય આકાશમાં પ્રગટ થાય છે તો એ પણ કોઈના પ્રત્યે પણ ભેદભાવ રાખ્યા સિવાય પોતાનું તેજ, પોતાનો પ્રકાશ બધાને આપે છે, તો હું સહજાનંદ રૂપી સૂર્ય હું કેમ ભેદભાવ કોઈના માટે રાખી શકું, બોલાવો બધાને. અને એ લોકોની સામે સ્વામી મહારાજે બીજી પંગત બેસાડી અને બધાને ખૂબ પ્રેમથી જમાડ્યા. ત્યારે બધાના અંતરમાં પણ એમ થયું કે સ્વામિનારાયણ છે ભગવાન સાચા, સહજાનંદ છે ભગવાન સાચા, નહીં તો આવા ભેદભાવ એના અંતરમાં, કોઈના પણ અંતરમાં રહી જાય, પણ આ મહારાજ ભગવાન છે તો એના અંતરમાં કોઈ ભેદભાવ સંભવે નહીં. તો મહારાજે જેમ જીવ પ્રાણી માત્ર ઉપર એમને કરુણા હતી, એમ પ્રમુખ સ્વામી મહારાજને પણ જીવ પ્રાણી માત્ર ઉપર કરુણા. એક વખત સ્વામી ત્યાં અટલાદરામાં હતા, તે વખતે રાત્રે જ્યારે આરામમાં જતા હતા, આપણા એક યુવક સુરેશ માસ્તર એમને સ્વામીને વાત કરી કે સ્વામી, તમે અહીંયા અટલાદરા હો ત્યારે આજુબાજુના બધા પછાત વિસ્તારોના આદિવાસીઓને તો બહુ મજા પડી જાય છે. એટલે સ્વામીએ પૂછ્યું કે શેની મજા પડે છે લોકોને, કે સ્વામી સવારથી એ લોકો બધા ટ્રેક્ટરો ભરી ભરીને અહીંયા અટલાદરા મંદિરે આવી જાય છે. આમ તો કોઈ બહુ સત્સંગી કોઈ હોતા નથી ગામમાંથી, ભાગ્યે 2-5, 10-15 કુટુંબો સત્સંગી હોય, પણ એની સાથે બીજા બધા પણ આવી જાય અને સવારે નાસ્તો ભરપેટ કરે અને નાસ્તો કરીને અને પછી જ્યાં ત્યાં આડાવડા ઝાડ નીચે સૂઈ જાય. પાછો બપોરનો સમય થાય, સવારની કથામાં ખૂબ બેઠા ના બેઠા આડાવડા ફરે, ગામમાં ફરવા જાય. સવારે ત્યાં સવારની કથા પતન 11-11:30 થયા હોય, પહેલાં જ પંગતમાં જોડાઈ જાય અને પેટ ભરીને પાછા જમે. જમીન કલાક આરામ કરીને પાછા બીજી વાર જમવા આવે. ખબર નહીં એ લોકોને ભૂખ તરત લાગી જતી હશે તો, કારણ કે આખા વર્ષ દરમિયાન તો આટલું સારું જમવા મળ્યું હોય નહીં. એટલે કે જમીન પાછા છેલ્લી પંગતમાં બધું પૂરું થતું હોય ત્યારે 1:30-2 વાગે પાછા જમવા માટે બેસી જાય અને પાછો બપોરે આરામ કરે, સાંજે 4:30-4:30 ચા પાણી નાસ્તો થતો હોય તો પાછા ચા પીવે, તે બધા 2-2, 3-3, 4-4 ગ્લાસ ચા પી જાય. પાછા રાત્રે સભામાં બેસે અને રાત્રે પણ સભાપતિને બધાને જમવાનું હોય અને સભા પહેલાં બધાને જમવાનું હોય તો સંધ્યા આરતી કરી અને પાછા બધા જમવા માટે લાઇનસર. તે પીરસનારા એમ કહે છે કે આ લોકો તો વારે વારે આવે, કારણ કે પાછા દેખાય બધા સરખા આદિવાસી બધા, એટલે વારે વારે બધા જમવા આવે છે. તે અત્યારે દિવસમાં 4 ટાણા એ લોકો જમે છે અહીંયા મંદિરે અને 2 ટંક પ્રેમથી એ ચા નાસ્તો કરે છે. એટલે કે એ લોકો તો એમ કહે છે કે પ્રમુખ સ્વામી અહીંયા અટલાદરામાં હોય બરોડામાં ત્યારે અમને બહુ મજા પડી જાય છે, એ તમારે પ્રેમથી પેટ ભરીને સારું સારું જમવા મળે છે. અને મિષ્ટાન તો બિચારા આખા વર્ષમાં કોઈ દિવસ જોયું ના હોય તો અહીંયા તો બપોરે સાટા જલેબી હોય કે બીજો કોઈ એવું મિષ્ટાન હોય તો પ્રેમથી જમે છે. સ્વામી આ બધી વાત સાંભળી રહ્યા
અને સ્વામી એકદમ કરુણા વિના પ્રેમથી, સ્વામી કે જમેનો વાંધો નહીં, ભલે ચાર ટંક જમે છે ને પાંચ ટંક જમે તોય આપણને વાંધો નથી, પણ તમે છે એ ધ્યાન રાખો કે બધા સભામાં બેસે છે કે નહીં. સભામાં ના બેસતા હોય તો પાંચ દસ કાર્યકર્તાઓ તમે નિમી દો કે એ લોકોને પકડી પકડીને સભામાં બેસાડે. આટલી સરસ ભગવાનની કથા વાર્તા થતી હોય અને એમાં બેસે. સ્વામી કે બપોરના સમયમાં આપણે સભા ના હોય ત્યારે એ લોકોની જુદી સભા કરો, સંતો હોય તો સંતોને લઈ જાઓ, સંતો ના હોય તમે કાર્યકર્તાઓ છો તમે સભા કરો, અને એ લોકો વ્યસન છોડે, એ લોકોના વહેમ બધા છૂટે, એવી બધી એને વાતો કરો એટલે વ્યસન મુક્ત થાય. અહીંયા આપણે દરવાજે આવ્યો છે ખાઈ પીને આનંદ કરે એની ના નથી, ભલે પ્રેમથી જમતા, પણ એ લોકોના વ્યસન છૂટે એવી થોડીક તમે વાતો કરો. બપોરે એવું આયોજન કરો કે બધા બેસે, બપોર ત્રણ સાડા ત્રણ વાગે બધા ઉઠ્યા હોય, ચા પાણી નાસ્તો થતો હોય તે વખતે પાછા કલાક એ લોકોને બેસાડવા. આ બધી વાતો સ્વામીએ કરી અને પછી સ્વામીએ કીધું કે એનું આયોજન એવું કરું કે કયા ગામમાંથી એ લોકો આવે છે, એટલે કે કયા કયા ગામમાંથી એ લોકો આવે છે એ નક્કી કરીને પછી ગામના જે બે ચાર મુખ્ય માણસ હોય ને એને નામ તમારે શોધી રાખવા. એ લોકો આવ્યા હોય ને તો એ લોકોને કહેવું તમારા ગામના જેટલા હોય ને એ લોકોને ભેગા કરો, પછી એ ગામમાં જે સંતો જતા એની સાથે ભેગા કરો, અને પછી સ્વામી કે એ લોકોને જો વ્યસન છોડે તો એને ભગવાનનો આશરો થાય, ભક્તિ થાય, એવી બધી વાતો કરવી, અને પછી જો એ લોકો માને તો એ બધા સંતો બપોરે ચાર વાગે તો બેઠા હોય તે સભા મંડપમાં એ લોકો પાસે આવીને એ લોકોને કંઠી પહેરાવી, એ લોકોને વાત કરવી કે હવે વ્યસન નહીં છોડો, જો તે હાથમાં પાણી લીધું છે એમ કંઈ ભગવાનનો આશરો કરાવો, અને પછી દર પૂનમે અહીંયા આટલાદરા મંદિરે આવે એવું ગોઠવી નાખો. એક એક કાર્યકર એક એક ગામની તમે જવાબદારી લો કે એ ગામમાંથી બધાને પાછા આદિવાસી છે એ પૂનમ આવી તો આગલા દિવસે સાંજે કાર્યકરે ત્યાં પહોંચી જવું અથવા તો ત્યાંથી બધાને બોલાવી લેવા, પણ ગામના મુખ્ય બે ચાર હોય ને તમે સત્સંગ કરાવો તો આ લોકોમાં તો એવું હોય આદિવાસીમાં તો કે ગામના મુખ્ય બે ચારને સત્સંગ થાય તો પાછળ પાંચ દસ પંદર કુટુંબોને સહેજે થાય. એ આ બધી જ વાતો લગભગ 20 મિનિટ સુધી સ્વામીએ પલંગ ઉપર બેઠા પાણી તો પી લીધેલું અને આરામમાં જવાનો સમય હતો, પણ સ્વામીએ શ્રદ્ધાથી સામે બે પાંચ સંતો હતા અને બે ચાર કાર્યકર્તાઓ છે એને વાતો કરી. તો જો સ્વામીના મનમાં એમ છે કે આ યોગમાં આવ્યો અથવા તો યોગમાં આવે છે તો એને સત્સંગ થાય, એને સત્સંગની વાતો થાય, એ વ્યસન મુક્ત થાય અને મહારાજનો આશરો કરે તો એ જીવનું કલ્યાણ થાય, આવી ભાવના સત્પુરુષના અંતરમાં હંમેશા રહ્યા કરે છે. સ્વામી કે જમેનો વાંધો નહીં, ભલે પાંચ ટાણા જમે પણ આ થવો, એને સત્સંગ થવો જોઈએ. તો આવી રીતે મહારાજને જેમ જીવ પ્રાણી માત્ર ઉપર કરુણા રહેતી કે આને ભગવાનનો સંબંધ થાય તો ઘણું સારું છે, અને દિન પ્રતિદિન એનો સંબંધ વધતો જાય તો ઘણું સારું છે, એમ સ્વામીને પણ જીવ પ્રાણી માત્ર ઉપર એવી કરુણા રહે છે કે આને ભગવાનનો યોગ થાય તો બહુ જ સારું, અને એ યોગ દિન પ્રતિદિન સુદૃઢ થતો જાય તો બહુ જ સારું. આવ્યો એક પ્રેમ, આવી એક કરુણા એ મહારાજના અંતરમાં સદા વહેતી, એમ પ્રમુખ સ્વામી મહારાજના અંતરમાં પણ સદા વહે છે. તો આવા અનંત ગુણો છે જે વ્યક્તિત્વમાં સામ્યતા આપણને દેખાય કે જેવા શ્રીજી મહારાજ હતા એવા જે પ્રમુખ સ્વામી મહારાજ છે, એ ઘણી બધી વાતો ઉપરથી આપણને સ્પષ્ટતા થાય. બીજી એક વાત એ છે કે મહારાજનો એક એવો ગુણ હતો કે મહારાજ બહુ જ સ્પષ્ટ વક્તા હતા, જે વાત જેમ કેવી ઘટે એમ મહારાજ કહેતા. કદાચ સામે કોઈ વ્યક્તિ ઊંચ નીચ હોય, સત્સંગમાં કોઈ નાનેરો હોય કે મોટેરો હોય, પણ જે સમયે જે વાતની સ્પષ્ટતા કરવાની હોય, પછી એ નિયમ ધર્મથી માંડીને કોઈ સમજણ સંબંધી વાત હોય, પણ એ સ્પષ્ટતા મહારાજ ત્યાં જ કરી દેતા, કારણ કે જાણતા કે વાતની સ્પષ્ટતા થાય તો જ બધી ચોખવટ અંતરમાં થાય અને તો જ યથાર્થ રીતે એ અધ્યાત્મ માર્ગે આગળ વધી શકે. એમ સ્વામી પણ જે તે સમયે જો કોઈ સ્પષ્ટતા કરવી ઘટે તો એ સ્વામી પણ એકદમ સ્પષ્ટ વક્તા છે. તો મહારાજ જેવા સ્પષ્ટ વક્તા હતા એવા પ્રમુખ સ્વામી મહારાજ પણ છે. આ પણ એક બહુ જ મોટો ગુણ એમના વ્યક્તિત્વની સામ્યતામાં રહેલો છે. જો પ્રથમનું 44મું વચનામૃત છે એમાં શ્રીજી મહારાજ પૂછે છે કે સ્નેહનું શું રૂપ છે, ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ રૂપ કર્યું સ્નેહનું કે પિંડ બ્રહ્માંડથી જે નિષ્પૃહ રહેવું એ સ્નેહનું રૂપ છે. ત્યારે મહારાજે કહ્યું કે તમને તો દિશ જ જડી નહીં, સ્નેહનું કંઈ આ રૂપ નથી, આ તો તમે જે એટલે કે વ્યાખ્યા રૂપ એટલે કે વ્યાખ્યા કરી એ તો વૈરાગ્યની વ્યાખ્યા છે. સ્નેહ તો જે ગાઢ સ્નેહ અને પ્રીતિ એ તો અખંડ સ્મૃતિ એની રહ્યા કરે, અખંડ એમનામાં વૃત્તિ રહ્યા કરે, એ સ્નેહનું રૂપ છે. પણ બ્રહ્માનંદ સ્વામી જેવા મોટા સંતને પણ ભર સભામાં મહારાજે કહ્યું કે તમને તો આ વાતની દિશ જ જડી નથી. વળી સોમલા ખાચરે મહારાજને પ્રશ્ન પૂછ્યો કે ભગવાનમાં અતિશય દ્રઢ પ્રીતિ કેવી રીતે, મહારાજે પૂછ્યો
પછી ઉત્તર મહારાજે કર્યો કે સત્પુરુષનો જે દ્રઢ પ્રસંગ છે એ ભગવાનને વિશે ગાઢ પ્રીતિ થયાનું કારણ છે. ત્યારે સોમનાથાચાર્ય કહ્યું કે મહારાજ, એવો પ્રસંગ તો અતિશય કરીએ છીએ પણ કેમ અમને ભગવાનને વિશે એવો દ્રઢ પ્રસંગ થતો નથી. ત્યારે મહારાજે સોમનાથાચાર્યને શું કહ્યું મોઢે, મહારાજ કે એવો પ્રસંગ તો તમે કરો છો પણ અડધો જગતનો કરો છો અને અડધો અમારો કરો છો, એટલે તમને ગાઢ પ્રીતિ થતી નથી. કે જગતની કોરનું પણ તમને એવું ને એવું અંતરમાં વર્તે છે. આ કથા પૂરી થાય અને આપણે બહાર ગયા એટલે પછી જેમ પાણીમાં પેલી લાકડી ફરી હોય અને લાકડી હોય ત્યાં સુધી પાણી જુદું રહે અને જેવી લાકડી પાણીમાંથી બહાર નીકળે એટલે તરત પાણી પાછું ભેગું, એમ આ હવેલીનો દરવાજો છોડીએ એટલે પાછા એના એ જ ગાઢ સંકલ્પો અને સંકલ્પિકલ્પ થયા કરે. વ્યવહાર છે એટલે આપણે કરવો પડે અને એ વ્યવહાર સંબંધી બધી સૂઝ પણ રાખવી પડે અને કાર્ય પણ કરવું પડે, પણ રાત દિવસ પછી એના વિચાર ચાલ્યા કરે એ મહારાજને પસંદ નહીં. કારણ કે એ પ્રસંગ પછી જગતનો ઘણો બધો થઈ ગયો, એમાં વ્યવહાર સંબંધી કાર્યના તો આપણે કરીએ પણ જે શેખ ચલ્લી જેવા મનસૂબા કરીએ છીએ ને એ જ સંબંધી પ્રસંગ તો જગતનો બહુ જ થઈ જાય છે. કે હવે જો આમ થાય તો આમ થાય, જો પેલી વાત બની જાય તો પેલી અનુકૂળતા આવી જાય, એ બધા જે મનસૂબા છે ને એ જગતનો પ્રસંગ તો અત્યંત નુકસાનકારક છે. બાકી આપણે જે વ્યવહારને કાર્ય લઈને બેઠા હોય એના સુઆયોજન માટે તો આપણે સંકલ્પો કરીએ એ જરૂરી છે અને ફરજમાં આવે છે, પણ જે ચોખ્ખું દ્રશ્ય કંઈ દેખાતું જ નથી, કંઈ વાતનો અણસાર જ નથી અને એમાં પછી આપણે મનસૂબા કરવા ગયા કે જો આમ સહેજ જો આ એક દુકાનનો મેળ આવી જાય અને 50,000 પાઉન્ડ જો મહિને વર્ષે જરા 50,000 પાઉન્ડ વધતા હોય તો આમ કરું તો આમ થાય તો આમ રીતે બંધ બેસાડું, એવા બધા જે મનસૂબા છે જગતનો પ્રસંગ અતિશય છે. તો મહારાજ કહે છે કે અડધો જગતનો કરો છો અને અડધો અમારો કરો છો એટલે ગાઢ સ્નેહ થતો નથી. પણ એ વાત મહારાજ બહુ જ સ્પષ્ટ કરી દેતા. મધ્યના 44માં વચનામૃતમાં મહારાજે પૂછ્યું મુક્તાનંદ સ્વામીને કે જ્યારે કોઈ વ્યક્તિનો તમને અવગુણ સૂજે, એ વ્યક્તિનો દોષ અંતરમાં આવે ત્યારે મોરે સૂજતા હતા એટલા જ અવગુણ સૂજે કે વધારે સૂજે? ત્યારે મુક્તાનંદ સ્વામી કે મહારાજ, આમ અત્યાર તો એમ જણાય છે કે મોરે એટલે કે પહેલાં જેટલા અવગુણ સૂજતા એટલા જ એ વખતે સૂજે. મહારાજ કે તો પછી એનો અવગુણ આવ્યો કેમ કહેવાય? અવગુણ આવે એટલે કે મોરે જેટલા એના ભવિષ્ય ભાવ રહેતો અવગુણ સૂજતા એની કરતાં વધારે સૂજ્યા તો જ એનો અવગુણ આવ્યો કહેવાય ને, માટે આમાં તો તમને ખબર પડી નહીં એવું મુક્તાનંદ સ્વામીને પણ મહારાજે કહી દીધું. પણ આવી રીતે મહારાજ બહુ જ સ્પષ્ટ વક્તા હતા અને સ્પષ્ટપણે કોઈ પ્રસંગે જે સમયે જે કહેવાનું હોય ત્યારે મહારાજ બહુ જ સ્પષ્ટ કહી દેતા, જેથી સમજણની શુદ્ધિ થાય, વર્તનમાં શુદ્ધિ થાય, નિયમ ધર્મની શુદ્ધિ આવે એ મહારાજ બહુ જ સ્પષ્ટપણે કહી દેતા. એમ સ્વામી પણ બહુ જ સ્પષ્ટપણે જે સમયે જે વાત કહેવાની હોય એ નિધડકપણે, સામે પછી કોણ વ્યક્તિ બેઠી છે, કેટલા સભાજનો બેઠા છે, કોઈ વ્યક્તિની હાજરીમાં મારે કેવું ઘટે કે ન ઘટે એ ઘણી વખત વિચાર કરતા હોય છે, પણ અમુક વખતે તો જ્યારે જો આવી સ્પષ્ટતા કરવાની હોય ત્યારે જાણે આજુબાજુ કોઈ જ નથી અને એકદમ નિશંકપણે એમ સ્વામી આમ સહેજ પણ થડકા વિના જે કહેવાનું હોય એ સ્પષ્ટપણે કહી દેતા હોય છે. સ્વામી એક વખત પરદેશમાં વિચરણમાં હતા અને સાથે બધા સંતો પણ, એટલે તે વખતે સ્વામી ત્યાં એરપોર્ટ પરથી બીજે જગ્યાએ જવા રવાના થવાના હતા. સ્વામી ત્યાં એરપોર્ટ ઉપર પધાર્યા તે વખતે થોડાક સંતો તો વહેલા ત્યાં પહોંચી ગયેલા અને એ લોકો સ્થાનિક હરિભક્તોના આગ્રહથી અંદર VIP લોન્જમાં બેઠેલા. સ્વામી ત્યાં અંદર VIP લોન્જમાં જેવો વ્હીલચેરમાં પ્રવેશ કર્યો અને સ્વામીએ જે આમ બાણું ખોલ્યું ને અંદર જ આવ્યા હશે, સ્વામી કે બહાર લઈ લો ખુરશી બહાર લઈ લો કે છે. એટલે પહેલાં હરિભક્તે કીધું સ્વામી આપણે ત્યાં જગ્યા રાખી છે અને સંતોએ ત્યાં બેઠા છે અને ત્યાં આપની માટે પણ વ્યવસ્થા છે, અન્ય સંતો માટે છે અને મોટી જગ્યા આપણે પહેલેથી એ જુદી રાખેલી જ ચલાવી દી એટલે ત્યાં બેસી શકાશે. સ્વામી કે બરોબર છે તમે જગ્યા રાખી પણ અહીંયા બેસાય એવું જ નથી કે અહીં તમે ધુમાડા જુઓ કે કેટલા લોકો સિગરેટ પીવે છે અને આજુબાજુ લોકો એમને એમ બેઠા છે, આપણે અહીં બેસાય નહીં, આપણે બહાર બરોબર છે. એટલે કે સ્વામી બહાર તો ગરમી લાગશે અને જનરલ બધો આવરો જાવરો છે, એ તો લોબીમાં કોરિડોરમાં બેઠું બેસવું પડશે. સ્વામી કે આપણે ખૂણામાં સહેજ જ્યારે આપણે આ બધી દરવાજેથી અંદર આવ્યા તો ત્યાં ખૂણો પડે તો ત્યાં બેસી રહેશું કે, પણ ખુરશી બહાર લઈ લો કે. તરત ખુરશી બહાર લેવડાવી, સ્વામીએ બહાર લેવડાવી ખુરશી, એટલે સામે બેઠા સંતો તો આમ સ્વામીનો પ્રવેશ થયો એટલે ઊભા તો થઈ ગયેલા પણ આમ બહાર જતોના આ સંવાદનો સહેજ અંદાજ આવ્યો અને કોઈ સાંભળ્યો, સંતો પણ 3-4 હતા એ બહાર આવી ગયા.
બહાર આવે એટલે સ્વામી એમ બહાર આવતા સંતોને જોયા, સ્વામી જોયું, સ્વામી કે તમે લોકો અંદર બેઠા હતા અને આવી રીતે આવી જગ્યાએ ત્યાં બધા ધુમાડા કાઢતા હતા સિગરેટના આજુબાજુ, અને ત્યાં આવી રીતે લોકો બેઠા હતા ત્યાં આપણાથી બેસાય? સંતોએ કીધું કે સ્વામી અમને હરિભક્તોએ કીધું કે તમે અહીંયા બેસો એટલે અમે બેઠેલા, અને અમને એમ કહ્યું કે સ્વામી માટે પણ આ સોફો છે, સ્વામી અહીંયા આવવાના છે. સ્વામી કે બરોબર છે, હરિભક્તે વાત કરી, આજુબાજુ બધા હરિભક્તોના કાર્યકર્તા ઊભા હતા. સ્વામી કે હરિભક્તે વાત કરી બરોબર છે, પણ આપણને શું જ આવી જોઈએ? આપણે સાધુ છીએ અને આપણે ધન સ્ત્રીનો ત્યાગ છે કે, એટલે આપણે અહીંયા બેઠા છીએ તો આપણને શું જ આવી જોઈએ કે આપણેથી આ સ્થાને બેસાય નહીં, આપણે આ જગ્યાએ શોભીએ જ નહીં એ આપણને અંદાજ આવી જવો જોઈએ, આપણે તરત બહાર નીકળી જવું જોઈએ, એટલો ખ્યાલ ના આવે કે? એટલે એક સંતે વાત કરી, સ્વામી ખ્યાલ ચૂક થઈ ગયો, ભૂલ થઈ ગઈ, માફ કરજો. સ્વામી કે આ બધી ભૂલ ના જ થવી જોઈએ, કે સમજી જ રાખવાનું કે આ ઠેકાણે આપણાથી ઊભા રહેવાય કે ના ઊભા રહેવાય, આ ઠેકાણેથી આપણાથી બોલાય કે ના બોલાય, આ ઠેકાણે આપણાથી બેસાય કે ના બેસાય, એ શું જ આવી જવી જોઈએ? તમે બધા તો કથા કરો છો, એટલું ખ્યાલ ના આવે કે? સ્વામી જરા આકડા થઈ ગયેલા, પણ પછી બધા સંતોએ હાથ જોડ્યો, સ્વામી ખ્યાલ ચૂક થઈ ગયો, પણ હરિભક્તો આગ્રહ રાખેલો અને બેસાડે એટલે ત્યાં સંતો બેસી રહેલા. બીજી કોઈ રીતે મર્યાદામાં લોપ તો નહીં થયેલો, બીજી કોઈ રીતે કોઈને ઉપવાસ પણ નહીં પડેલો, પણ છતાં સ્વામીને એમ થયું કે આ સ્થાને આપણા સંતો શોભે નહીં. તો પણ સ્વામીએ તે વખતે સ્પષ્ટ કહી દીધેલું. તો આવી રીતે સમજણ સંબંધી કે વર્તન સંબંધી કોઈ વાત હોય તો મહારાજ એકદમ સ્પષ્ટ કરી દેતા, એમ પ્રમુખ સ્વામી મહારાજ પણ એકદમ સ્પષ્ટ કરી દે છે, એમ નિધડકપણે. અને અમુક વખતે તો કદાચ કોઈ મોટા માણસ હોય પણ છતાં સ્વામીને જો અંતરથી કંઈ કહેવું હોય ને તો સ્પષ્ટ કહી દે છે. 1992માં જ્યારે આપણે યોગીજી મહારાજનો શતાબ્દી મહોત્સવ ઉજવ્યો અને પછી બહુ જ ભવ્યતાથી એ પૂર્ણ થયો, એના એક કે બે દિવસ પછી મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલના દીકરા સુરુદ એ ત્યાં દુબઈ રહેતા હતા. એની ઈચ્છા હતી કે આ ઉત્સવમાં હું આવું, પણ કામ સંજોગોને લઈને આવી નહોતા શક્યા, પણ છેલ્લે છેલ્લે પણ એકવાર આવી ગયા ખરા. સ્વામીને મળ્યા, સ્વામી કે ઓહો સુરુદ આવી ગયો, સ્વામી એને નામથી ઓળખતા હતા અને એને સ્વામી પ્રત્યે પણ ખૂબ ભાવ. એટલે કે હા સ્વામી કે પરમ દિવસે આવી ગયો સાંજે. સ્વામી કે ઉત્સવ બધો જોયો કે નહીં? તો કે સ્વામી પૂર્ણાવતીના છેલ્લા દિવસે બધો ઉત્સવ જોઈ લીધો. સ્વામી કે સારું જોઈ તો લીધો ને બધો ઉત્સવ? તો કે હા. સ્વામી કે બધે ફર્યો તો? તો કે હા બધે ફર્યો. સ્વામી કે ઉત્સવ પ્રદર્શન બધું જોયું? તો કે બધું જોયું, ને કાલે પૂર્ણાવતીની સભામાંય સાંજે હતો. સ્વામી કે સારું તારે ઉત્સવ થઈ ગયો. એ કે બાપા મારી ઈચ્છા હતી કે ઘણા દિવસોથી આવવાની ઈચ્છા હતી ને અઠવાડિયું 10 દિવસ અહીંયા રહેવું, તું પણ આવી ના શક્યો. સ્વામી કે વાંધો નહીં, ભલે અઠવાડિયું 10 દિવસ ના આવ્યો પણ એક છેલ્લે દિવસે આવી ગયો, પૂર્ણાવતી હાજરી આપી એટલે સ્વામી કે આ ઉત્સવ આવી ગયો અને ઉત્સવ થઈ ગયો તારે. એ બધી ઔપચારિક વાતો થઈ અને પછી સ્વામીએ ધંધા સંબંધી બધું પૂછ્યું, એટલે કે સ્વામી મારે આવી રીતે રિયલ એસ્ટેટનો ત્યાં બિઝનેસ છે, જમીન મકાનનો લેવડ દેવડનો ને બધી વાતો થઈ. પછી સ્વામી કે તું ત્યાં આટલા વર્ષોથી છે અને તારા બાપા અહીંયા મુખ્યમંત્રી છે, ચીમનભાઈ પટેલ, કે તારા બાપુજી અહીંયા મુખ્યમંત્રી છે, તને એમ નથી થતું કે હું અહીંયા આવી જાઉં, કે તને અહીંયા પોલિટિક્સમાં જવાની ઈચ્છા નથી? એટલે સુરત કે ના ના સ્વામી, મને તો જરાય ઈચ્છા નથી, કે શાંતિથી આપણે ધંધો વેપાર કરીએ છીએ અને પ્રામાણિકપણે હું કરું છું, પણ મને તો પોલિટિક્સમાં રસ જ નથી. કે સાહેબ કે તારા બાપુજી મુખ્યમંત્રી છે અને તને પોલિટિક્સમાં આવવાની ઈચ્છા નથી? ને સુરત કે ના બાપુજી, ના ના સ્વામી, કે બાપુજી ભલે એનું કૂટતા અને મોટા ભાઈ પણ છે એમાં કર્યા કરે છે, પણ મને તો પોલિટિક્સમાં ઈચ્છા જ નથી. આટલું બોલ્યા ને સ્વામીએ જાણ્યું કે આને તો અભિપ્રાય પોતાને અંતરમાં જેવી ભાવના છે એવું જ છે. તો સ્વામી આમ એકદમ સોફા ઉપર બેઠા હતા અને આગળ વળીને સ્વામી કે સાહેબ કે બહુ સારું, કે એ કાદવમાં પડવા જેવું જ નથી, કાદવ જ છે, કે અંદર જે પડ્યા છે ને બધા દુઃખી જ છે, કે હવે મુખ્યમંત્રીના છોકરાને આવું કેવું, મુખ્યમંત્રીના છોકરાને એવું કેવું કે આ પોલિટિક્સ છે બધું કાદવ જ છે અને અંદર પડવા જેવું નથી અને અંદર પડ્યા છે બધા દુઃખી જ છે. પણ સ્વામીએ એક વખત નિધડકપણે પોતાના અંતરમાં જે વાત હતી એ સ્પષ્ટ કહી દીધી. તો મહારાજ જેવા સ્પષ્ટ વક્તા હતા અને કોઈ પણ પ્રસંગે એ મહારાજ પોતે કોઈ પણ વાતની સ્પષ્ટતા કરી દેતા, જેથી સમજણમાં એ શુદ્ધિકરણ આવે, વર્તનમાં એ શુદ્ધિકરણ આવે. એમ સ્વામી પણ કોઈ પણ પ્રસંગે જ્યારે પોતાનું આમ સ્પષ્ટ કેવું ઘટે, એ પછી સંતો હોય, કોઈ હરિભક્તો હોય, કોઈ કાર્યકર હોય, પણ સ્વામી સ્પષ્ટ કહી દે છે. એક વખત સ્વામીને એક વાતની જાણ થઈ, સ્વામીએ તરત જ પત્ર દેશમાંથી અમેરિકા લખ્યો અને એ બે મુખ્ય હરિભક્તો, મુખ્ય કાર્યકર્તાઓ જે તે સેન્ટરના હતા, સ્વામીએ લખ્યું. બ્રહ્મ ઉપનિષદમાં પ્રસંગ છે, પત્ર લેખનનો જે આખો વિષય છે એ આખો જે લેખ છે એમાં લખેલું છે કે સ્વામીએ પત્ર લખ્યો અને સ્વામીએ કહ્યું કે તમે બહારના બધા નાના મોટા ફંક્શન હોય છે એમાં જાઓ છો અને અન્ય સાથે સંબંધો કેળવો છો એની ના નથી. આપણે ગુજરાતી રહ્યા અને અન્ય એવા પ્રસંગો હોય તો આપણે જઈએ, પણ મને એવી જાણ થઈ છે કે તમે ત્યાં જાઓ છો ત્યારે ખાવા પીવામાં થોડીક છૂટ લઈ લો છો, બલકે તમે કંઈ એટલે કે આ રીતે માંસ કે દારૂ તો લેતા નથી,
પણ બીજી રીતે ડુંગળી લસણનું હોય એમાં થોડીક છૂટછાટ લઈ લે છો એ બરાબર નથી. આ આપણી રીત નથી, આપણા નિયમ ધર્મ લોપાય એવી રીતે વર્તન આપણું જાહેરમાં હોવું ન જોઈએ. સ્વામી કે જાઓ નાના મોટા પ્રસંગે સમાજમાં એની ના નથી, પણ આપણે જોગી મહારાજે આપણને શીખવાડ્યું છે અને તમે તો દેશ મારીને જોગી મહારાજનો ઘણો સમાગમ કર્યો છે, તે જોગી મહારાજની ઈચ્છા વિરુદ્ધ કોઈ દિવસ આપણું વર્તન હોવું જોઈએ નહીં. પણ બહુ સ્પષ્ટ એ ખૂબ અગ્રણી બે મોટા હરિભક્ત કાર્યકરને સ્વામીએ પત્રમાં સ્વામીને જાણ થઈ એટલે તરત લખી દીધું. તો આવી રીતે ખૂબ જ સ્પષ્ટ વક્તા કે કોઈ પણ વાતની સ્પષ્ટતા એ સ્વામીશ્રી સહેજે કરે છે, કારણ કે જાણે છે કે એ નહીં કહે તો કોણ કહેશે. જો સ્વામી નહીં કહે અને આપણી સમજણમાં કે વર્તનમાં કંઈક ફેરફાર રહી જતો હોય તો એનું શુદ્ધિકરણ જો સ્વામી નહીં કરે તો કોણ કરશે. એટલે એ કરુણા છે, આપણી માટે પ્રેમ છે, અને કરુણા અને પ્રેમના દાવે આપણને સાચી શીખે આપતા હોય છે, જેથી કરીને આપણામાં પણ સર્વ પ્રકારે સુધારો થઈ શકે. એટલે આવી રીતે સ્વામી બહુ સ્પષ્ટપણે જણાવી દેતા હોય છે. પણ શ્રીજી મહારાજ જેવા સ્પષ્ટ વક્તા હતા એવા પ્રમુખ સ્વામી મહારાજ પણ સ્પષ્ટ વક્તા છે. બીજો એક ગુણ વ્યક્તિત્વના સામ્યમાં એવો છે કે મહારાજ ખુલ્લા દિલે કોઈના ગુણની પ્રશંસા કરી શકતા. પોતે ગુણ પ્રશંસક હતા કે કોઈનો પણ, એટલે કોઈ સંત હરિભક્તનો હોય, બલકે કોઈ વખત નાના બાળકનો પણ એવો કોઈ ગુણ હોય જે મહારાજને સ્પર્શી જતો તો મહારાજ ખૂબ પ્રેમથી એની પ્રશંસા કરતા, એપ્રિશિએટ કરતા, એને વાહ એમ મહારાજ પણ બોલી જતા. એમ પ્રમુખ સ્વામી મહારાજ પણ ગુણ પ્રશંસક છે. કોઈનો, કોઈ સંત હરિભક્તનો નાનો સરખો પણ ગુણ જોવે અને એ એમને જો સ્પર્શી જાય તો ખૂબ જ પ્રેમથી એ પોતે એને એપ્રિશિએટ, એટલે કે પ્રશંસા પોતે કરી શકે છે. એમાં મહારાજ કે સ્વામીને કોઈને પોતાને નાનપનો અનુભવ ક્યારે થયો નથી કે હું આટલો ગુણિયલ છું અને આ બધાનો ગુરુ છું અને બધા મને પૂજ્યપણે માને છે, દર્શન દંડવત મારા કરે છે, તો હું એક નાના શિષ્યને અથવા તો કોઈ આવો વ્યક્તિ હોય એના આટલા ગુણની કેવી રીતે પ્રશંસા કરી શકું. પણ કોઈ નાનો ગુણ હોય તો પણ સ્વામી સહેજે એની પ્રશંસા કરી શકે છે. એ પણ એમની એક ઉદારતા, અને ઉદારતાથી પણ વિશેષ એમની જબરજસ્ત મોટપ કહી શકાય. મહારાજ પોતે એક વખત તાવી ગામમાં હતા અને ત્યાં સવારે મહારાજ સ્નાન કરીને પાછા નદીએથી ઉતારે પધાર્યા અને ત્યાં મહારાજે વસ્ત્ર પરિધાન કર્યું. પછી બ્રહ્માનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામી મહારાજને તિલક ચાંદલો કરવા માટે તૈયાર હતા. એટલે મુક્ત મુનિ એટલે મુક્તાનંદ સ્વામીએ પોતે સરસ આમ કેસર ઘસી અને મહારાજને આમ કપાળે ભાલે તિલક કર્યું. પછી બ્રહ્માનંદ સ્વામીએ ફર્સ્ટ ક્લાસ વચ્ચે ચાંદલો કર્યો અને પછી મહારાજને આમ અરીસો ધર્યો અને મહારાજે અરીસામાં પોતાનું આ મુખારવિંદ જોયું અને મહારાજ આમ મંદ હસ્યા. ત્યારે મુક્ત મુનિ મુક્તાનંદ સ્વામીએ મહારાજને પૂછ્યું કે મહારાજ કેમ હસ્યા. ત્યારે મહારાજે કહ્યું કે આ બ્રહ્માનંદ સ્વામી છે એ ચાંદલો કરે છે પણ હજી એમાં સુધારો થઈ શકે એમ છે. ડૉક્ટર સ્વામી જેવું બોલ્યા, એટલે કે હજી એમાં થોડોક સુધારો થઈ શકે એમ છે, પણ આ મુક્ત મુનિ છે એ આ કેસરનું તિલક કરે છે તે એટલું સરસ કરે છે કે આખા બ્રહ્માંડમાં એમના જેવું કોઈ ભાલે તિલક કરી શકે નહીં. પછી મહારાજે મુક્તાનંદ સ્વામીના ભાલ સામે જોયું કે કેટલું સુંદર તિલક કર્યું છે. ફરી વખત અરીસામાં પોતાનો ભાલ જોયું, મહારાજ કે કેટલું સરસ તિલક અમને પણ કરી આપ્યું છે. મુક્ત મુનિ જેવું તિલક કોઈ બ્રહ્માંડમાં કરી શકે નહીં, એકદમ સ્ટ્રેટ ને પરફેક્ટ કરતા હશે. હવે આપણે તો જોયું નથી એટલે આપણને ખબર નથી, પણ એ કેટલી સામાન્ય અને નાની ક્રિયા કહેવાય અને એક રોજિંદી ક્રિયા કહેવાય, પણ એમાં પણ મહારાજ કોઈની વિશેષતા પારખી શકે છે એ કેટલા બધા ગુણ પ્રશંસક હોઈ શકે. કારણ કે આપણી રોજિંદી ક્રિયા અને આવી સામાન્ય હોય એમાં તો કોઈએ તિલકમાં સહેજ નીચેથી ઉપાડ્યું હોય, કોઈએ સહેજ ઉપરથી ઉપાડ્યું હોય, એકાદ બે દોરાવાનો ફેર હોય તો કોઈ એમાં જાણ ન થાય, ખબર પણ ન પડે આપણને. પણ આવી એક નાની અને રોજિંદી ક્રિયા અને આટલી બધી સરખી મળતી આવતી ક્રિયા દરેકના ભાલ ઉપર, એમાં પણ કોઈ વિશેષતા હોય મહારાજ પકડી શકતા અને એની પ્રશંસા કરી શકતા, એ મહારાજ એકદમ ગુણ પ્રશંસક હતા. પ્રમુખ સ્વામી મહારાજ 1994 સાલમાં મુંબઈથી અહીંયા લંડન પધારેલા, સાથે બધા સંતો હતા. લંડન અહીંયા ઉતર્યા અને ત્યાં દાદરો પરથી આમ પ્લેનમાંથી નીચે એટલે ન્યૂઝ તરફ આવતા હતા ત્યાં સ્વામી આમ પાછળ સંતો સામે જોયું અને સ્વામી બોલ્યા, સ્વામી કે આપણે બધા જ ત્યાં મુંબઈથી અહીંયા બેઠેલા અને આપણે બધા બેઠા અને પછી મુસાફરીમાં આપણે પાક કાઢીને બાજુ પર મૂકી દીધી અથવા તો ઉપર ત્યાં લગેજમાં મૂકી દીધી, પણ આ શાસ્ત્રી છે એણે છેક મુંબઈથી પાક પહેરી રાખેલી ત્યાં લંડન સુધી હજી સુધી એણે કાઢી નથી. કે એક સામાન્ય ગુણ કહેવાય
એક નાની વાત કહેવાય, પણ સ્વામી કે માથે પાગ મૂકેલી તેણે કાઢી નથી, કે 5-5.5 કલાકની જર્ની, પણ એક બે એ પત્ર લેખનમાં સ્વામીશ્રી સાથે જોડાયેલા 94 સાલમાં. અને આ મુસાફરી દરમિયાન 2 કે 3 વખત સ્વામી સાથે પત્ર લઈને ગયા હશે અને સ્વામી જવાબ પણ લખી આપે છે, પણ સ્વામીએ નોટિસ કરી લીધું, પોતાની પાસે 1-2 વાર આવ્યા હશે વચ્ચે વચ્ચે, અને લાંબા સમય સુધી બેઠા પણ હશે પત્રનું કામકાજ કરવા માટે, પણ સ્વામીની નજરમાં આવી ગયું. સ્વામી કે આપણે બધાએ પાગ ઉતારીને મૂકી, પણ શાસ્ત્રીએ ઠેઠથી પાગ માથે ને માથે રાખેલી, કે પણ જો એક સામાન્ય અને એક નાનો ગુણ કહેવાય, પણ છતાં સ્વામીના હૃદયમાં સ્પર્શી ગયો અને સ્વામી એની પ્રશંસા કરી શક્યા. આ એક રોજિંદી ક્રિયાની વાત છે. અને સહેજે આટલી લાંબી મુસાફરી હોય તો આપણે ધારીએ છીએ, જેમ ગાડીમાં હોય કે પ્લેનમાં, કે સંતો પાક કાઢીને બાજુ પર મૂકી દેતા હોય, જેમાં કંઈ ખોટું નથી, પણ એક જણાએ રાખી તો સ્વામીને જરા ગમ્યું અને સ્વામી એની પ્રશંસા કરી. તો આવી રીતે એ જેમ નાના ગુણની પણ મહારાજ એ પ્રશંસા કરતા, અને એ દ્વારા એ સાધકને વધારે દ્રઢતાથી, એક ઉત્સાહ અને ઉમંગથી એ અધ્યાત્મ માર્ગે ચાલવાનું હંમેશા બળ મળતું, એમ પ્રમુખ સ્વામી મહારાજ પણ આવી ગુણની જ્યારે પ્રશંસા કરે ત્યારે સહેજે આપણા બધાના અંતરમાં એમ થાય કે ઓહો, જો સ્વામીની નજરમાં હું આવી ગયો ખરો, તો સંતો કે હરિભક્તો હોય આપણને બધાને, નાના મોટા તમામને, એ આપણને અધ્યાત્મ માર્ગે સાધના કરવાની વિશેષ એને આપણને બળ મળતું હોય છે. તો આવી રીતે પોતે ગુણ પ્રશંસક હતા અને પોતે એ પ્રશંસા કરી શકતા. અને આ તો એક સ્થૂળ ક્રિયાની વાત થઈ, પણ એવો કોઈ વિશેષ આધ્યાત્મિક ગુણ હોય તો એ પણ મહારાજને સ્પર્શી જતો, એમ પ્રમુખ સ્વામી મહારાજને સ્પર્શી જાય તો સ્વામી પણ આવી રીતે કહેતા હોય છે. એક વખત મધ્યના 27મા વચનામૃતમાં મહારાજ જ્યારે વાત કરતા, એટલે વાત કરતાં કરતાં મહારાજે કહ્યું કે આ મુક્તાનંદ સ્વામી છે એની કોરનું અમને એટલું તો જણાય છે કે પ્રથમ કદાચ કોઈ વિષયના સંબંધમાં એ આવી જાય અને એમાં એ લેવાઈ જાય, પણ પછી પાછા એ વિષયથી બહાર નીકળી જાય છે. મહારાજ એવા શબ્દો વાપર્યા છે, મહારાજ કે પછી એને વિષય બંધન નથી કરી શકતા, પ્રથમ એક વખત આંટીમાં આવી જાય પણ પાછા છૂટી જાય છે. ભાઈ તો મુક્તાનંદ સ્વામી તો બહુ જ મુમુક્ષુ, અને મહારાજને પૂછ્યું કે મહારાજ પ્રથમ એક વખત આંટીમાં આવી જવાય છે, એમાંથી મુક્ત થવાનું શું કારણ, અથવા તો કેમ આવી જવાય છે? પણ મહારાજ આટલું એક મુક્તાનંદ સ્વામી વિશે કહી શક્યા કે એની કોરનો અમને આટલો તો વિશ્વાસ છે કે એ આવી રીતે વિષયની આંટીમાંથી નીકળી શકે છે. એટલે આવી રીતે મહારાજ કોઈ એવો આધ્યાત્મિક ગુણ કોઈ સંતનો હોય એ પણ મહારાજને આમ સ્પર્શી જતો અને મહારાજ એની પ્રશંસા સભામાં કરી શકતા. એમ સ્વામીશ્રી પણ ઘણા બધા એવા સદગુરુ સંતો આપણા, એમના ગુણો છે એને સ્વામીશ્રી પ્રશંસા કરી શકે છે. નાના સંતો હોય એની પણ સ્વામી આવી રીતે ઘણા બધા એવા આધ્યાત્મિક ગુણોની પણ પ્રશંસા કરી શકે છે. એક લૌકિક આવડત તો ઘણી વખત હોય, પણ આવા કોઈ વિશેષ ગુણો હોય. સ્વામી ત્યાં તે રવિવારની સભામાં એક વખત અમદાવાદમાં બેઠેલા અને સ્વામી ત્યાં સભામાં કથા વાર્તા કરતા હતા. એ વખતે અન્ય મંદિરના થોડાક સંતો એ ત્યાં ખરીદી કરવા માટે ત્યાં અમદાવાદ આવ્યા હશે. સ્વામી ત્યાં સભામાં બેઠેલા બધા સંતો જોયા. એ વખતે જે સાંજે જ સમય ત્યાં પહોંચ્યા હશે, બીજે દિવસે એમને ખરીદી બધું કરવાનું હતું, એટલે સાંજે રવિસભામાં સ્વામીનો લાભ ભણે દર્શન થાય એટલે સાંજે જ પહોંચી ગયેલા. અને સ્વામી ત્યાં ભાદરાથી બધા સંતો આવેલા, એમાં શ્રીજી સ્વામી છે ભાદરામાં. બહુ શ્રદ્ધાથી પોતે વર્ષોથી ગામડે ફરે છે, ઠાકોરજીની સેવા પણ બહુ શ્રદ્ધાથી કરે છે, અને ઘણી વખત તો એવો વિશેષ ભક્તિભાવ, રાત્રે ઠાકોરજી પોઢે તો ઠાકોરજીના પગ દબાવે. હવે આરસની મૂર્તિના પગ દબાવવા એ તો શ્રદ્ધા માગી લે ને, પણ ઘણી વખત તો 1.25 કલાક સુધી ઠાકોરજીના પગ દબાવે. ખૂબ શ્રદ્ધાથી પોતે સ્વામિનારાયણ ભજન કરતા કરતા આ બધી સેવા કરતા હોય છે. પણ એમની સાથેના મંડળધારી ઘણા બધા બદલી ગયા, એ જોડ તરીકે એવા ને એવા રહ્યા છે, અને હવે તો એ પોતે પણ મંડળધારી છે અને બધે શ્રદ્ધાથી ફરે છે. પણ ખૂબ ઉત્સાહથી એમણે આ બધી સેવા કરી છે. સ્વામી એમને આવેલા બેઠેલા જોયા અને સ્વામી કે આ આપણે વાત કરીએ છીએ કે એકાંતિક થવું છે, ભ્રમરૂપ થવું છે, નિર્વાસનિક થવું છે, સ્વામી કે આપણને થાય એમ કેમ થવાય? સ્વામી કે આ શ્રીજી બેઠા. એમ કહીને સ્વામીએ શ્રીજી સ્વામીને ઊભા કર્યા. સ્વામી કે ઊભા થાવ, બધાને દર્શન થાય. અને પછી ઊભા કર્યા અને સ્વામી એકદમ આમ કોન્ફિડન્ટલી આમ પોતાની પાટ ઉપર હાથ પછાડીને, સ્વામી કે આ લાકડાને સંકલ્પ થાય તો અમારા શ્રીજીને સંકલ્પ થાય, એવી વાત સ્વામી તે વખતે સભામાં કરેલી. તો આવી શ્રદ્ધાથી સ્વામી કોક વખત આવા સંતો હોય, અત્યંત ગુણિયલ આવા આધ્યાત્મિક રીતે પણ પોતે આગળ વધેલા હોય, નાના દેખાતા હોય સંતો, આમ સામાન્ય દેખાતા હોય, પણ સ્વામીને એવો કોઈ જબરજસ્ત એનો આધ્યાત્મિક ગુણ સ્પર્શી ગયો હોય તો સ્વામી વાત કરતા હોય છે. સંત શિબિરમાં તો 400 સંતોની હાજરીમાં ભર સભામાં સ્વામી કે આપણે આત્મારૂપે વર્તવાની મહારાજે વાત કરી, આ ત્યાગ સ્વામી બેઠા,
ત્યાં ગયેલો સ્વામી બેઠેલા. સ્વામી કે સાક્ષાત આત્મા રૂપે વર્તે છે, સાંકળી શિબિરમાં સ્વામીએ વાત કરેલી. તો આવી રીતે જેમ મહારાજ પણ એવા સંતોના ગુણની પ્રશંસા કરી શકતા, સંતો શું કામ, કોઈ હરિભક્તો હોય એના પણ ગુણની પ્રશંસા એ મહારાજ મુક્ત મને કરી શકતા, એમ સ્વામીશ્રી પણ એકદમ મુક્ત મને કરી શકે છે. મહારાજે દીનાનાથ ભટ્ટને કહ્યું પ્રથમના 30મા વચનામૃતમાં કે તમારા જેવો કોઈ બુદ્ધિશાળી હોય અને 2-3-4 સ્થૂળ ગાંઠ પકડ્યામાં આવે, પણ એ સ્થૂળ ગાંઠ પણ એટલે કે મને આ સંકલ્પ થયો, મને આ જગત સંબંધી કે વિષય સંબંધી એક વિચાર આવી ગયો, એક આમ સ્પર્શ થઈ ગયો, એ સંકલ્પ થઈ ગયો, એ ત્યાંથી આમ પસાર થઈ ગયો હૃદયમાંથી બુદ્ધિમાંથી, એવો એક અણસાર આવવો અથવા તો એનું એક જાણપણું આવવું, એ ઘણી મોટી આધ્યાત્મિક સ્થિતિ કહેવાય. બાકી તો આપણે લોલમ લોલ કથામાં બેસે ત્યાં સુધી કથાના શબ્દો બધા સાંભળતા હોય, વચનામૃત સ્વામીની વાતો વાંચીએ ત્યાં સુધી બધી વાત ચાલતી હોય, અને પછી તો બાહ્ય રીતે જુદું ચાલતું હોય ને અંતરમાં તો શું ચાલે છે સવારથી સાંજ સુધી કોણ જાણે, ભગવાનને સ્વામી બે જાણે, બાકી તો આપણને ખબર નથી પડતી કે અંદર તો નહીં. પેલો કાર્ડિયોગ્રામ લે તે વખતે બધા એટેચ કરેલા હોય અને સ્ક્રીન ઉપર આમ સાઇન વેવની જેમ આમ થયા જ કરે છે, આમ કન્ટિન્યુઅસ એમ અંતર ચાલતું જ હોય, આપણને ખબર ના હોય. મહારાજ કે દીનાનાથ ભટ્ટ તમારા જેવા કોઈ બુદ્ધિશાળી હોય એને આમ સ્થૂળ ગાંઠ પકડ્યામાં આવે, પણ આ દીનાનાથ ભટ્ટને આટલી પણ એક આધ્યાત્મિક સ્થિતિ પણ મહારાજે ઓળખી શક્યા અને એની એક પ્રશંસા કરી શક્યા, એને બિરદાવી શક્યા. સ્વામી એક વખત મુંબઈમાં હતા અને સવારે અલ્પાહાર લેતા હતા, સિટી કાકા ત્યાં હશે અને એમને સ્વામીને સહેજે પૂછ્યું કે સ્વામી આમ અક્ષરધામનું સુખ કેવું હશે, ત્યારે સ્વામી કે સિટી તમારે ક્યાં એ પ્રશ્ન પૂછવાની જરૂર છે, તમને જેવું આવે છે એ અક્ષરધામનું સુખ, એનાથી બીજું શું હોઈ શકે, કે સાહેબ કે તમને જે અખંડ રહે છે અને કાયમ આવે છે એ અક્ષરધામનું સુખ, તમારે ક્યાં પ્રશ્ન પૂછવાની જરૂર છે કે. પણ જો આવી રીતે કોઈ હરિભક્તની આવી સ્થિતિ હોય તો સ્વામીશ્રી બધાની હાજરીમાં પણ એક મુક્ત મને નિખાલસપણે લેશમાત્ર પણ ઝાંખપ અનુભવ્યા વગર પોતે ગુરુપદે છે એવું જાણપણું, સર્વોચ્ચ છે એવું જાણપણું રાખ્યા સિવાય નિખાલસપણે સ્વામીશ્રી પ્રશંસા કરી શકતા હોય છે. તો મહારાજના જીવનમાં આવા અનંત ગુણો હતા, એવા અનંત ગુણો આજે પ્રમુખ સ્વામી મહારાજમાં છે એ આપણને તાદ્રશ દેખાય છે, એ એમના વ્યક્તિત્વની સામ્યતા છે. તો જેવા શ્રીજી મહારાજ હતા એવા આજે પ્રમુખ સ્વામી મહારાજ છે એ વાતો આપણે 4 દિવસથી સાંજે આપણે સાંભળતા હતા, એના અનુસંધાનમાં આજે આપણે આ 3 ગુણો જોયા કે શ્રીજી મહારાજને જેવી જીવ પ્રાણી માત્ર ઉપર દયા હતી એવી સ્વામીને છે, શ્રીજી મહારાજ જેવા સ્પષ્ટ વક્તા હતા એવા સ્વામી પણ છે, અને શ્રીજી મહારાજ જેવા ગુણ પ્રશંસક હતા એવા આજે પ્રમુખ સ્વામી મહારાજ પણ છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.